જે સ્પીડથી મોંઘવારી વધી રહી છે ને એ મોંઘવારીને તો આપણે નહીં રોકી શકીએ, પણ આપણે બે વસ્તુમાં ધ્યાન આપી શકીશું. પહેલું, આપણે આપણી આવક કઈ રીતે વધારે, અને બીજું, આપણે કઈ રીતે બચત કરી શકીએ. આવકના તો આપણે ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે એક વાત કહુંમાં, પણ બચત માટે આપણે ચાલુ કરી શકીએ વીજળીની બચતથી. આપણા ઘરમાં ઘણા બધા ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ લાગ્યા હોય જે 24 કલાક, 12 કલાક કે 8 કલાક રોજે ચાલતા હોય છે, એસી, ફ્રિજ, ટીવી જેવા. હવે એ અપ્લાયન્સીસ આપણે જ્યારે લેવા જઈએ ત્યારે એના ઉપર એક સ્ટીકર લાગેલું હોય છે કે આ કેટલા સ્ટારવાળું અપ્લાયન્સ છે, જેને બીઈઈ સ્ટાર રેટિંગ પણ કહેવાય છે. તો આ બીઈઈ સ્ટાર રેટિંગ હોય શું, કઈ રીતે ગણાય, અને કેવા અપ્લાયન્સ આપણને સૌથી વધારે બચત કરાવી શકીએ, એ તમે જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. આજે આપણે સમજવાના છે કે બીઈઈ સ્ટાર લેબલ હોય શું. તો એટલું તો તમને ખબર જ હશે કે કોઈ બી અપ્લાયન્સ આપણે લેવા છીએ તો 1 સ્ટારથી લઈને 5 સ્ટાર સુધીના હોય છે એ અપ્લાયન્સીસ. આ બીઈઈ એટલે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, જે આવે છે મિનિસ્ટ્રી ઓફ પાવરના હેઠળ, એ આ સ્ટાર લેબલ ઓથોરાઇઝ કરતું હોય છે દરેક કંપનીને કે તમે આ સ્ટારના લેબલ લગાડી શકો છો. બીઈઈની સ્થાપના કરવામાં આવી હતી 1 માર્ચ 2002 દિવસે એનર્જી કન્ઝર્વેશન એક્ટના હેઠળ. આ બીઈઈનો હેતુ એટલો જ હતો કે ભારતમાં જે એનર્જી કન્ઝમ્પશન છે, જે લોકો જે સ્પીડથી એનર્જી કન્ઝ્યુમ કરી રહ્યા છે, એ ઘટાડવું. અને આ ભારતમાં દેશનું એનર્જી કન્ઝમ્પશન ઘટાડવા માટે એમણે એવા પ્રોડક્ટ્સ પ્રમોટ કરવાની જરૂરત હતી જે પ્રોડક્ટ એનર્જી એફિશિયન્ટ હોય. કારણ કે આપણે ફ્રિજ લઈ લઈએ, એસી લઈ લઈએ, ટીવી લઈ લઈએ, તો એક વખતનું એમાં ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું, એમાં રોજે આપણે પૈસાનો ખર્ચો થાય છે. જેટલું ફ્રિજ ચાલશે, એસી ચાલશે કે ટીવી ચાલશે ને, એટલું આપણને લાઇટ બિલ આવશે. અરે, આપણે એક નાનો લાઇટનો બલ્બ લઈ લઈએ ને, એ બલ્બ પણ વીજળી ખાતો હોય છે. જે વીજળીનું બિલ આપણે દર મહિને ભરવાનું આવે છે, ઘણા લોકોને 2 મહિને ભરવાનું આવે છે. હવે આ જે સ્ટારના લેબલ લાગ્યા હોય છે ને, એ જેટલા સ્ટાર વધારે, 5 સ્ટાર એટલે સૌથી એનર્જી એફિશિયન્ટ, 1 સ્ટાર એટલે સૌથી ઓછું એનર્જી એફિશિયન્ટ, અને જેટલા સ્ટાર વધારે એટલું એનર્જી એફિશિયન્ટ આપણે ગણી શકીએ. પણ આપણે જ્યારે ખરીદી કરવા જઈએ ત્યારે આપણને ખબર પડે કે જેટલું ઊંચા સ્ટારવાળી વસ્તુ લઈએ ને, એટલી એ મોંઘી પડે. આપણે રીસેલ બી કરવું હોય તો પણ આપણે એમને કહેતા હોઈએ છીએ કે યાર, મારું 5 સ્ટારવાળું એસી છે, 5 સ્ટારવાળું ફ્રિજ છે, એટલે હું તમારી જોડથી ઊંચા ભાવમાં વેચીશ. અને એ વ્યક્તિ ઊંચો ભાવ આપવા પણ રેડી હોય છે. કેમ? કારણ કે એક વખતનું ઇન્વેસ્ટમેન્ટ ના હોય, આમાં દર મહિને આનું આપણે ચૂકવણી કરતા હોય છે વીજળીના વપરાશથી. મેં મારા ફ્રિજનો એક ફોટો તમને પાડીને મૂક્યો છે, જે તમે જોઈ શકો છો, જેમાં પહેલાં કેવું હતું, પહેલાં કેટલા યુનિટ્સ કન્ઝ્યુમ કરે છે ને એ સ્ટીકર ઉપર લખેલું આવતું હતું. આ ફ્રિજ અગર 130 યુનિટ આખા વર્ષમાં કન્ઝ્યુમ કરે છે, એનો મતલબ કે અગર 7 રૂપિયા યુનિટ કોસ્ટ આપણે ગણીએ તો આ ફ્રિજ મને 950 રૂપિયા પર યર વીજળીનું બિલ અપાવશે. અને આ 5 સ્ટાર છે, એનો મતલબ કે આ મને સૌથી એનર્જી એફિશિયન્ટ પડશે, અને એટલે લાઇટ બિલ ઓછું આવશે. એટલે કદાચ આનો ભાવ 3 સ્ટાર ફ્રિજ કરતા ઊંચો હોય ને, તો પણ હું પૈસા ખર્ચી દઈશ. આમાં જે આ સ્ટાર મળતા હોય છે ને, એ સ્ટારનું વેલ્યુએશન બી દર 2 વર્ષે બદલાતું જાય છે, જે આપણા દેશમાં બીઈઈ વેલ્યુએશન કઈ રીતે કરવું ને નક્કી કરતી હોય છે. એટલે 2016માં જે 5 સ્ટાર એસી હોય, એ કદાચ 2020માં 3 સ્ટાર બી થઈ જાય. કેમ? કારણ કે એના કરતાં પણ વધારે એનર્જી એફિશિયન્ટ ફ્રિજ કે એસી બજારમાં આવ્યા હોય. આ જે ટેકનિક છે ને, આ ટેકનિકના લીધે બજારમાં એવા જ પ્રોડક્ટ સર્વાઈવ કરે જે પ્રોડક્ટ હજુ પણ એનર્જી એફિશિયન્ટ હોય, અને ઘણા વર્ષો પછી બજારમાં એવા જ પ્રોડક્ટ્સ રહેશે જે એનર્જી એફિશિયન્ટ હોય. પછી 2019-2020થી સરકારે નોટિફિકેશન દ્વારા આપણને જણાવ્યું કે જેમ આપણને સ્ટીકર ઉપર કેટલા યુનિટ્સ કન્ઝ્યુમ થાય ને, એના પછી હવે નવો એક રેશિયો એ સ્ટીકર ઉપર મેઇન લખેલો હશે, જેને ઈઈઆર રેશિયો કહેવાય, એનર્જી એફિશિયન્સી રેશિયો, જેમાં એ પ્રોડક્ટ કેટલી એનર્જી કન્ઝ્યુમ કરે છે એની સામે એનું કામ કેટલી સ્પીડથી કરે છે એ આપણને ખબર પડે. એટલે માની લો એક એસી છે, તો એ એસી રૂમને ઠંડો કરવા માટે કેટલી એનર્જી લેશે, એનો એક રેશિયો મેન્ટેન કરવામાં આવે, જે સરકારે આપણને જણાવ્યું, જે આશરે 3:30 થી 5 સુધીનો હોય સ્પ્લિટ એસીનો, અને વિન્ડો એસીનો 2.7 થી 3.5 સુધીનો હોય. આ જે ઈઈઆર રેશિયો છે, એમાં બી જેટલો ઊંચો એટલું સારું. એનો મતલબ છે કે જેટલો રેશિયો ઉપર છે, જેટલો આંકડો મોટો છે, એટલું એ ઓછી એનર્જી ખાશે. બાકી સ્ટીકર ઉપર આપણને આ જે પણ અપ્લાયન્સ છે, અપ્લાયન્સ આખા વર્ષમાં કેટલા યુનિટ્સ કન્ઝ્યુમ કરશે, એ તો લખેલું ખબર પડી જ જાય. એટલે હવે જ્યારે આપણે નેક્સ્ટ ખરીદારી કરીએ ને, ત્યારે આપણે આ સ્ટીકર એક વખત ધ્યાનથી જોવાનું, કેટલા સ્ટાર્સ છે, ઈઈઆર એટલે એનર્જી એફિશિયન્સી રેશિયો કેટલો છે, જેટલો ઉપર એટલો સારો, જેટલા સ્ટાર્સ વધારે એટલું આ ઓછું એનર્જી ખાશે.
એના સિવાય આખા વર્ષ આપણે ચલાવીએ તો કેટલા યુનિટ્સ કન્ઝ્યુમ કરે છે, યુનિટને તમે ગુણાકાર કરી દો તમને જે પર યુનિટ ખર્ચો આવતો હોય તમારા લાઇટ બિલમાં એની સાથે, અને એના પછી જો તમે અપ્લાયન્સ લેશો ને તો એ અપ્લાયન્સ તમારા માસિક ખર્ચમાં બહુ જ બચત કરવામાં મદદ કરશે. જેટલી બચત એટલા પૈસા આપણે ક્યાંક ઇન્વેસ્ટ કરીને એની કોઈ આવક પણ ઊભી કરી શકીએ. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, નવી નવી માહિતી લઈને આવતો રહીશ તમારા સુધી. આ બીઈ સ્ટાર લેવલ ઉપર બીજો કોઈ પણ પ્રશ્ન હોય તમને તો કમેન્ટમાં મને જણાવજો, એનો જવાબ પણ તમારા સુધી પહોંચાડીશ. આપણે ફરી મળીશું. ધન્યવાદ.